तो હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે જે લાસ્ટ ક્વેશ્ચન અને તમારે અગત્યનો આ ક્વેશ્ચનને બે ત્રણ રીતના તમને પૂછી શકે. વોટ આર ધ મેજર થીમ્સ ઓફ કિંગ લિયર, અથવા તો તમને એમ પૂછે કે ડિસ્કસ ધ થીમ ઓફ કિંગ લિયર, તો એની અંદર કઈ કઈ થીમ રહેલી છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ. તો કિંગ લિયર ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ અપીલિંગ ટ્રેજેડીઝ બાય વિલિયમ શેક્સપિયર, એન્ડ કિંગ લિયર હેઝ ધ ફોલોઈંગ મેજર થીમ્સ. એ કિંગ લિયર છે એ મોસ્ટ અપીલિંગ ટ્રેજેડી છે વિલિયમ શેક્સપિયરની, સૌથી વધારે નોંધનીય હોય કોઈ વાત એમાંની એક છે આવડી આ. અને એની અંદર અલગ અલગ પ્રકારની જે થીમ રહેલી છે તો એની આપણે ચર્ચા કરીએ. તો પહેલી થીમ છે જસ્ટિસની. તો જસ્ટિસ ન્યાય છે એ કઈ બાબતે થાય છે? તો ન્યાય થાય છે કે અમુક જગ્યાએ અન્યાય થાય છે એ આપણે આમાં જોવાનું છે. કે ઇન એક્ટ ટુ સીન ફોર, કોનરિલ એન્ડ રીગન મેક ધર ફાધર લિયર ગીવ અપ ઇન હિઝ સર્વન્ટ એન્ડ કાસ્ટ હિમ આઉટ ઇન ટુ ધ સ્ટ્રોમી વેધર બોલ્ટિંગ ધ ડોર બિહાઇન્ડ હિમ. કે કિંગ લિયર છે શું થાય છે? તો કે એની બંને દીકરીઓ હોય છે એટલી સેલ્ફિશ હોય છે કે એ પોતાના પિતા સાથે જે સર્વન્ટ હોય એને પણ કાઢી મૂકે છે, અને એને જે એના પિતાને પણ અંધારામાં છે રાતે સ્ટ્રોમી નાઇટમાં છે બહાર કાઢે છે. અને શું કરે છે? તો કે બોલ્ટિંગ ધ ડોર બિહાઇન્ડ, અને પાછળથી દરવાજો પણ બંધ કરી દે છે. એન્ડ ધીસ ઇઝ ધ રિસ્પોન્સ ટુ કિંગ લિયર્સ ઇરેટિક બિહેવિયર્સ ટુવર્ડ્સ કોર્ડેલિયા એન્ડ હિઝ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ધ પોનર. કે ધીસ ઇઝ ધ રિસ્પોન્સ, આ ખરેખર એક પ્રકારનો રિસ્પોન્સ મળ્યો કિંગ લિયરને. શું? તો કે એનો જે ઇરેટિક, એનો જે ચંચળ સ્વભાવ હતો, એના સ્વભાવ જ એને નડ્યો કે એને કોર્ડેલિયાને છે એક પણ પ્રકારની સંપત્તિ ન આપીને આ બંને લાલચુ દીકરીઓને આપી દીધી, કે એના ડિસ્ટ્રીબ્યુશન જેની સંપત્તિના ભાગ પાડી દીધા એને લીધે. એન્ડ કિંગ લિયર ઇન એક્ટ થ્રી સીન ટુ સેઝ દેટ હી હેડ બીન મોર સાઇન્ડ અગેન્સ્ટ ધેન સાઇનિંગ. એને એ કહે છે કે કોઈ પાપી હશે એના કરતાં પણ મેં વધારે પાપ કર્યા હશે ત્યારે જ મારી આવી હાલત થાય છે. લેટર લિયર ઇન્સિસ્ટ ઓન ધ મોક ટ્રાયલ ટુ બ્રિંગ હિઝ ડોટર ટુ અકાઉન્ટ ઇન એક્ટ થ્રી એન્ડ સીન સિક્સ. કે પછી ત્રણેય દીકરીઓનું છે જ્યારે મોક ટ્રાયલ લેવાની ટ્રાય કરે છે. મોક ટ્રાયલ એ લે છે કેવી રીતના, ઓલું જે સ્વભાવમાં છે બધા ભેગા થાય છે અને કઈ દીકરી એને વધારે પ્રેમ કરે છે એવું એ પૂછે છે. પણ કિંગ લિયર છે એમાં એની જે સાચી દીકરી હતી જેને કોર્ડેલિયા જેને પ્રેમ કરતી હતી એને એ ઓળખી ન શીખો, અને બંને જે લાલચુ દીકરીઓ હતી એ છે ખોટું ફો લાવી નાખી સંપત્તિ છે એમની પાસેથી એના પિતા પાસેથી લઈ લીધી. અને ઇન એક્ટ થ્રી સીન સેવન, કોર્નવેલ બ્લાઇન્ડ્સ ગ્લોસ્ટર બાય ધ ગ્રોઈંગ હિઝ આઈઝ આઉટ ઓફ ધ હેલ્પિંગ લિયર. કે જે કિંગ લિયરની હેલ્પ કરવા માટે જે એમનો જે ગ્લોસ્ટર એમના જે મંત્રી હતા એ હતા, એમની પણ શું કરે છે કે એમની પણ આખું છે કોઈ શાર્પ ઓબ્જેક્ટ વડે છે કઢાવી નાખે છે. એન્ડ ગ્લોસ્ટર લાઇક લિયર હેઝ શોન ફેવર ટુ વન ઓફ હિઝ ચિલ્ડ્રન્સ ઓવર ધ અધર. અને કિંગ લિયર અને ગ્લોસ્ટરની બંનેની હાલત ખરાબ હોય છે કે એને જે બંનેની એક જ મિસ્ટેક હોય કે જે એને સાચો પ્રેમ કરતા હોય એને એ ઓળખી નથી શકતા એના સંતાનોને, અને જે એની સંપત્તિ પડાવવા માગતા હોય એવા ખોટા જે દીકરા અને દીકરીઓ છે એનો એ વિશ્વાસ કરી બેઠે છે, અને એને એના હિસાબે જ એનું છે મૃત્યુ થાય છે, એના લીધે જે છે એ મૃત્યુ પામે છે. હી ટુ લર્ન્સ ફ્રોમ હિઝ મિસ્ટેક ઇન હાર્ડ વે. કે છે ગ્લોસ્ટરને પણ પોતાની જે મિસ્ટેક છે રિયલાઇઝ થાય છે પણ હાર્ડ વેની અંદર. ધ ઇલેજિમેટ એડમંડ ઇઝ ધ વેગનિક્સ્ડ બાય હિઝ લેજિમેટ બ્રધર એડગર ઇન ધ એક્ટ ફાઇવ સીન થ્રી, એન્ડ ધીસ ઇઝ ધ રિસ્પોન્સ ટુ હિઝ જેલસી ફોર હિઝ બ્રધર એન્ડ ફોર કિલિંગ ધ ઇનોસન્ટ કોર્ડેલિયા. કે જે ઇનોસન્ટ કોર્ડેલિયાને મારી નાખે છે એના માટે છે આ એડગર છે એડમંડને મારી નાખે છે જે એનો સોતેલો ભાઈ હોય. ધ થીમ ઓફ જસ્ટિસ ઇઝ સીન ઇન કિંગ લિયર ઇન ધ વેરિયસ વેઝ, એન્ડ ઇટ કેન ઓલ્સો બી કોલ્ડ ધ થીમ ઓફ રિડમ્પશન્સ. લિયર ટુ ડાઈઝ હાર્ટ બ્રોકન હેવિંગ અ લોસ્ટ ઇઝ ઓનલી ડોટર હુ ટ્રુલી લીવ લવ હિમ. કે આની અંદર આ તમને થીમ ઓફ જસ્ટિસ છે ઘણી જગ્યાએ જોવા મળે છે, અને ઇટ કેન ઓલ્સો બી ધ થીમ ઓફ રિડમ્પશન. કે થીમ ઓફ રિડમ્પશન પણ તમે આમ કહીએ કોઈ એક પ્રકારનો પસ્તાવો છે થાય છે કિંગ લિયરને, એ પણ તમને જોવા મળે જ્યારે એની પોતાની જે એક જ દીકરી એને પ્રેમ કરતી હોય એ મરી જાય ત્યારે એના શોક લાગીને ખુદ કિંગ લિયર પણ મરી જાય છે. તો હવે બીજો પોઈન્ટ છે અપીરિયન્સ વર્સિસ રિયાલિટી. કે ખરેખર અપીરિયન્સ એનો દેખાવ અને રિયાલિટીઝ વાસ્તવિકતા શું છે. ધ વર્લ્ડ ઇઝ અ મેડ ઓફ અપીરિયન્સ એન્ડ રિયાલિટીઝ, વેરી ઓફન પીપલ આર ઇલ્યુડ ઓર ચીટેડ બાય ધ અપીરિયન્સ. કે માણસો છે અવારનવાર પોતાના અપીરિયન્સથી શું તો ઇલ્યુડ એટલે મન મોહિત જાતું હોય કોઈનું ને કોઈનું, કોઈના રીતના કોઈ તૈયાર થઈને આવેલા અથવા તો એના અપીરિયન્સથી એના દેખાવથી છે એ માણસ ખોટી રીતના મોહાઈ જાય. એન્ડ એટ ધ બિગિનિંગ ઓફ ધ પ્લે લિયર
કિંગ લિયર બિયર્સ બિલીવ્સ હિઝ ધ સાયપોટેનિક ડોટર્સ હુ ટેલ્સ હિમ ધેટ ધે લવડ હિમ ધ મોસ્ટ. અને તમને એટ ધી બિગિનિંગ ઓફ ધ પ્લે, આપણે પ્લે શરૂઆત થાય છે ત્યારે તમને ખબર પડે છે, જોવા મળે છે કે લિયર છે એની બે જે ખોટી દીકરીઓ ખોટું બોલે છે એનું માની બેસે છે, અને શું થાય છે પોતાની સંપત્તિ છે એ બંને વચ્ચે ડિવાઈડ કરી દે છે, અને બંને એનો કિંગ લિયરનો ખૂબ ખરાબ હાલ થાય છે. એન્ડ કોર્ડેલિયા સેઝ દેટ શી લવ્સ હિમ બટ શી વુડ સ્પેર મેજર શેર ઓફ હર લવ ફોર હર ફ્યુચર હસબન્ડ. કે કોર્ડેલિયા સેઝ દેટ, કોર્ડેલિયા કહે છે કે હું એના પિતાને પ્રેમ તો કરું છું, તમને પ્રેમ તો કરું છું, પણ કેવો તો કે જેટલો એક દીકરી કરતી હોય એટલો જ, અને બીજો મારો જે પ્રેમ છે એ મારા ફ્યુચર હસબન્ડ માટે બચાવીને રાખેલો છે. કોર્ડેલિયા રિપ્રેઝન્ટ ધ રિયાલિટી વાઇલ ગોન્ડ્રિલ એન્ડ રિગન રિપ્રેઝન્ટ એપિરિયન્સ એન્ડ હાઇપોક્રિસી. કે કોર્ડેલિયા છે ત્યાં રિપ્રેઝન્ટ રિયાલિટી, સાચી વાત સાચી વાસ્તવિકતા બતાવે છે. ગોન્ડ્રિલ અને રિગન શું બતાવે છે તો કે ખોટી ખોટો અપિરિયન્સ બતાવે છે, ખોટો દેખાવ કરે છે, અને હાઇપોક્રેસી દંભીપણું બતાવે છે. લિયર બેનિસિસ કોર્ડેલિયા એન્ડ ડિવાઈંગ હિઝ કિંગડમ બિટવીન ટુ હાઇપોક્રિટિકલ ડોટર્સ. અને કિંગ લિયરની આ મોટી ભૂલ કે છે પોતાની સંપત્તિ છે શું કરે છે અને આ બંને દીકરીઓ વચ્ચે વેચી દે છે જે એકદમ દંભી હોય. એડમન્ડ હેચિઝ અ પ્લાન ટુ ડિસ્ક્રેડિટ હિઝ બ્રધર એડગર ટુ હિઝ ફાધર ગ્લોસ્ટર. કે એના ફાધર ગ્લોસ્ટરની નજરમાં છે એડમન્ડ એવો એક પ્લાન બનાવે છે કે એના સગા દીકરા એડગર છે એને મારી નાખવા માગે છે, એવો એ પ્લાન બનાવે છે અને એવું એ કાવતરું તૈયાર કરે છે. એન્ડ ગ્લોસ્ટર રિજેક્ટ હિઝ સન્સ એડગર બેઝડ ઓન ધ ફોર્જ લેટર રિટન બાય હિઝ ડિસાઇટફુલ સન એડમન્ડ. કે જે એનો નાજાયસ દીકરો સોતેલો દીકરો હોય એક લેટર લખે છે ગ્લોસ્ટરને, અને લેટર છે એવું લખીને મોકલે છે. કે એ લેટર કોને લખેલો હોય તો કે એ લેટર છે એડગરે લખેલો હોય જે એના જાયસ દીકરો હોય. પણ થાય છે એવું કે ગ્લોસ્ટર ઇઝ અ લેટર બ્લાઇન્ડેડ એન્ડ ટોલ્ડ દેટ હી હેઝ બીન બીટ્રાઇડ બાય એડમન્ડ એન્ડ નોટ એડગર. અને છેલ્લે જ્યારે ગ્લોસ્ટર આંધળો કરી દેવામાં આવે છે ત્યારે એને ખબર પડે છે કે હી હેઝ બીન બીટ્રાઇડ બાય એડમન્ડ, કે એના નાજાયસ દીકરા દ્વારા એને છેતરવામાં આવે છે, એના જાયસ દીકરા એડગર દ્વારા નહીં. અને હવે તમને અહીંયા ત્રીજું બતાવશે ધ થીમ ઓફ કમ્પેશન એન્ડ રિયાલિટી. તો જોઈએ થીમ ઓફ કમ્પેશન, દયા અને રિયાલિટી. અનધર ઇમ્પોર્ટન્ટ થીમ ઇન ધ પ્લે ઇઝ ધ ટ્રાયમ્ફ ઓફ ધ કમ્પેશન એન્ડ ધ રિકાઉન્સિલેશન. કે જે અનધર બીજી એક થીમ તમને જોવા મળશે એ કેવી છે તો કે ટ્રાયમ્ફ ઓફ કમ્પેશન, કે જે દયાની છે છેલ્લે જીત થાય છે એવી રીતના. એન્ડ રિકાઉન્સિલેશન, જે કોઈ સમાધાન થતું એવી રીતના. તો ડિસ્પાઇટ અ બેનિશમેન્ટ કેન્ટ રિટર્ન્સ ટુ ધ લિયર સર્વિસ ડિસગાઇઝડ એઝ અ પ્લીઝન્ટ ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ હિમ. કે કેન્ટને છે રાજાએ છે બહાર કાઢી નાખ્યો હોય છે, છતાં પણ એ છે રિટર્ન થાય છે, એના બેનિશમેન્ટ એને અટકાવી દીધો હોય છે, છતાં એ રિટર્ન થાય છે અને એ પોતાની સર્વિસ છે રાજાને આપે છે. અને એ કેવી રીતના તો કે ડિસગાઇઝ, એ રૂપ બદલો કરીને રાજાને પ્રોટેક્ટ કરવા માટે એની સાથે રહે છે. એન્ડ કિંગ લિયર ઓલ્સો ડિસ્પ્લે હિઝ કમ્પેશન્સ ફોર હિઝ ફૂલ ડિસ્પાઇટ હિઝ ઓન ડિટોરિરેશન્સ ઇન ટુ ધ મેડનેસ. અને કિંગ લિયર પણ છે પોતાની દયા ભાવના છે બતાવે છે, પોતાની જે વિકૃતતા જે હતી એને ખરાબ કરવાની ભાવના હતી, છતાં પોતાને જે ગાંડા કાઢ્યા હતા એના લીધે. એન્ડ લિયર ઓલ્સો ટીયર્સ ઓફ હિઝ ઓન ક્લોથિસ ઓન ધ ફાઇન્ડિંગ પુઅર ટોન એન્ડ લેમન્ટ્સ ધ ટ્રાયલ્સ એન્ડ ધ ટ્રિબ્યુલેશન્સ ઓફ ધ પુઅર્સ. કે કિંગ લિયર છે એ કેવો હતો કે ટીયર્સ ઓફ હિઝ ઓન ક્લોથિસ ઓન ધ ફાઇન્ડિંગ પુઅર ટોમ. કે એને છે પુઅર ટોમ નામનો ગરીબ નામનો વ્યક્તિ મળે છે અને એને જે ટ્રાયલ્સ એની જે લાઈફમાં કસોટીઓ થતી હોય અને ટ્રિબ્યુલેશન એને જે ભારે દુઃખ સહન કરવા પડતા હોય એ કન્ડિશનમાં અત્યારે કિંગ લિયર ખુદ હોય છે. લિયર એન્ડ કોર્ડેલિયા આર રિકાઉન્સલ્ડ ઇન ધ એક્ટ ફોર સીન સેવન. શી ટેલ્સ હર ફાધર ધેટ શી હેઝ નો કોઝ ટુ હેટ હિમ. અને કોર્ડેલિયા અને કિંગ લિયર છે બંને મળે છે ક્યારે તો કે એક્ટ ફોર સીન સેવનની અંદર. એન્ડ શી ટેલ્સ હર ફાધર, એ એના પિતાને કહે છે કે શી હેઝ નો કોઝ ટુ હેટ હિમ, કે એને છે કોઈ કારણ નથી તમને નફરત કરવાનું. આ છે મારે તમારી સંપત્તિ ન જોતી પણ હું તમને સાચે જ પ્રેમ કરતી હતી. હવે આગળનો ક્વેશ્ચન છે નવા વિડીયો